આપણે આ વિડિયોમાં બે રેશનલ એક્સપ્રેશન એટલે કે સમ્ય પદાવલીઓનો ગુણાકાર કરવાનો છે અને એક સમ્ય પદાવલી વડે બીજી સમ્ય પદાવલીને ભાગવાની છે આ ઇક્વેશનને એટલે કે સમીકરણને ઓરિજિનલ ઇક્વેશનના સમાન બનાવવા માટે આપણે એક્સની કઈ કિંમત માટે કન્સ્ટ્રેન્ટ એટલે કે શરત લખવી પડે તે જોઈશું હવે આપણે આ બે સમ્ય પદાવલીનો ગુણાકાર કરીએ તો ન્યુમરેટરમાં એટલે કે અંશમાં સિક્સ એક્સ ક્યુબ ઇન્ટુ ટુ ટરમાં ફાઈ ઇન્ટુ થ્રી એક્સ મળે હવે આપણે જોઈ શકીએ કે અંશ અને છેદને એક્સ વડે ભાગી શકાય છે તે રીતે આપણે જોઈ શકીએ કે અંશ અને છેદ ને ત્રણ વડે ભાગી શકાય છે આથી છ ભાગ્યા ત્રણ આપણને બે મળે અને ત્રણ ભાગ્યા ત્રણ એક મળે આથી આના બરાબર ટુ ઇન્ટુ ટુ એટલે ફોર ઇન્ટુ એક્સ સ્ક્વેર છેદમાં મળે આપણે એક્સ ઇઝિકવલ ટુ ઝીરો લઈએ તો ઝીરો આપણને ઝીરો મળે અને ઝીરો ઇન્ટુ ફોર બાય ફાઈવ આપણને ઝીરો મળે આથી આ એક્સ ઇઝ ટુ ઝીરો માટે ડિફાઈન્ડ છે એટલે કે વ્યાખ્યાયિત છે હવે આને ઓરિજિનલ ઇક્વેશનના સમાન બનાવવું હોય તો આપણે કઈ કન્સ્ટન્ટ એટલે કે શરત લખવી પડે અહીં આ એક્સપ્રેસન એક્સની દરેક કિંમત માટે વ્યાખ્યાયિત નથી દાખલા તરીકે જો એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો લઈએ તો આ ઝીરો થઈ જાય અને કોઈ પણ પદને ઝીરો વડે ભાગતા તે અનડીફાઈન એટલે કે અવ્યાખ્યાયિત થઈ જાય આથી આપણે લખી શકીએ કે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હવે આ બંને એક્સપ્રેશનને સમાન બનાવવા માટે આપણે કન્સ્ટ્રેન્ટ લખવી પડે કે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો જો આપણે આને ફંક્શન એટલે કે વિધે લઈએ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિક્સ એક્સ ટુ બાય થ્રી એક્સ હવે જો આપણે એફ ઓફ જીરો શોધતા હોય તો એફ ઓફ અવ્યાખ્યાયિત મળે અવ્યાખ્યાયિત થાય અહીં આવું શા માટે થાય છે કારણ કે જો x is equal to 0 હોય તો કોઈ પણ પદને 0 વડે ભાગતા તે undefined એટલે કે અવ્યાખ્યાયિત થઈ જાય પરંતુ આપણે આને simplify કરીને સમાન વિધેય બનાવી શકીએ અને તે વિધેય આપણને f of x is equal to 4 by 5 into x મળે છે જો આપણે અહીં શરત ન લખીએ તો f of 0 is equal to 0 મળે અહીં આ ફંક્શન એટલે કે વિધેય x is equal to 0 આગળ વ્યાખ્યાયિત છે પરંતુ તે ઓરિજિનલ ફંક્શનના સમાન નથી આથી તેને સમાન બનાવવા માટે આપણે શરત લખવી પડે જ્યાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હવે આ બંને ફંક્શન એટલે કે વિધેય સમાન થાય હવે એફ ઓફ ઝીરો શું મળે અહીં આ એક્સપ્રેશનમાં હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો સિવાયની કિંમત મૂકવી પડે આથી તે હવે ઝીરો માટે વ્યાખ્યાયિત નથી આપણે લખી શકીએ કે એફ ઓફ ઝીરો અવ્યાખ્યાયિત છે અવ્યાખ્યાયિત છે હવે આપણે આ ઉકેલીએ આના માટે આપણને શું કન્સ્ટ્રેન્ટ એટલે કે શરત મળશે અહીં એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ન હોઈ શકે કારણ કે જો એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય તો આ પાંચ એક્સની ચાર ગાત છેદમાં ચાર બરાબર ઝીરો થઈ જાય અને ઝીરો વડે ભાગતા આ અવ્યાખ્યાયિત થઈ જાય આથી આપણે લખી શકીએ કે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો જો એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો ઓરિજિનલ એક્સપ્રેશનમાં હોય તો જે પણ આપણને જવાબ મળશે તો આ સમાન શરત લખવી પડે જેથી બંને ગુણીએ તો ઇન્ટુ ફોર બાય ફાઈવ એક્સ રેસ ટુ ફોર્થ પાવર હવે આના બરાબર ન્યુમિરેટરમાં એટલે કે અંશમાં ફોર ઇન્ટુ ટુ એટ અને એક્સ રેસ ટુ ફોર્થ પાવર હવે આ કોઈ પણ એક્સ માટે ડિફાઈન્ડ છે એટલે કે વ્યાખ્યાયિત છે કારણ કે આ એક્સપ્રેશનમાં એક્સ ગુણાયેલો જ નથી પરંતુ એલજેબ્રિકલી સમાન બનાવવા માટે આપણે સમાન શરત લખવી પડે જ્યાં એક્સ is not equal અવ્યાખ્યાયિત થશે હવે જીઓફેક્સ ઇઝ ઇક્વલ ટુ એટ બાય થર્ટી ફાઈવ અહી જીઓફ જીરો એટ બાય થર્ટી 35 માટે વ્યાખ્યાયિત થશે પરંતુ તે આ બંને એક્સપ્રેશનને અલગ બનાવશે આથી તે બંનેને સમાન બનાવવા માટે આપણે લખીશું કે એટ બાય થર્ટી ફાઈવ જ્યાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અને જ્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હશે ત્યારે અવ્યાખ્યાયિત થશે અવ્યાખ્યાયિત જ્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અહીં આ લખવાની જરૂર નથી હવે આ બંને એક્સપ્રેશન એલ્જેબ્રિકલી સમાન છે